एक महत्वना समाचार सामे आव्या छे, जेमा आरोग्य मंत्री ऋषिकेश पटेले ऊंझा खाते पार्थिव देहना कर्या अंतिम दर्शन। सीएम ए पण ऊंझा खाते पार्थिव देहना अंतिम दर्शन कर्या। मोटी संख्या में लोको आशाबेनना अंतिम दर्शन माटे उमटी पड़ा, तो पार्थिव देह ऊंझा पहुंचता ज शोकनो माहौल छवाई गयो। उल्लेखनीय छे कि आज आशाबेन पटेलनू सवारे निधन थयु अने तेमने आवतीकाले सिद्धपुर में अंतिम विधि करवानी छे, परंतु आजे तेमना वतन खाते तेमने तेमना पार्थिव देह ने दर्शनार्थे रखायो हतो। अने सीएम भूपेन्द्र पटेल उपरांत आरोग्य मंत्री ऋषिकेश पटेल सहित हजारों की संख्या में लोकोए आशाबेन पटेलना मृतदेहना अंतिम दर्शन कर्या। आवती काले सिद्धपुर खाते तेमनो अंतिम संस्कार करवामां आवशे। समग्र माहौल शोकमय बनी गयो हतो, ज्यां तेमने अंतिम दर्शनार्थे राख्या छे ते गाममां पण शोकनो माहौल छवाई गयो हतो। टीवी स्क्रीन पर जोई शकीए छीए कि आशाबेन पटेलना अंतिम दर्शन माटे हजारोनी भीड़ एकठी थई छे, जनमेदनी एकठी थई छे। खूब ज लोकचाहना मेळवनार आ एक महिला नेता हता भाजपना, परंतु सवारे मल्टी ऑर्गन फेलियर ने लीधे तेमने ज़ाइडस हॉस्पिटल में निधन थयुं हतुं। अने सीएम भूपेन्द्र पटेल तथा आरोग्य मंत्री ऋषिकेश पटेल पण अहीं तेमना अंतिम दर्शनार्थे आवी पहोंच्या। ऊंझा खाते तेमना अंतिम दर्शन माटे हजारों की संख्या में भीड़ एकत्र थई हती। ઊંઝાના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર આશાબેન પટેલનું આજે દુઃખદ નિધન થયું છે। ઉત્તર ગુજરાતમાં શિક્ષિત મહિલા આગેવાન તરીકે એમને ખૂબ જ મોટી નામના કમાઈ હતી। એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે PhD ભણેલા ડૉક્ટર, શિક્ષણવિદ અને આટલા બધા અભ્યાસો મળવા એ અમારા માટે બહુ નસીબની વાત હતી। પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજે શોકનું મોજું છવાઈ ગયું છે, લોકો શોકાતુર છે અને એક સામાન્ય ડેન્ગ્યુ જેવા રોગમાં પણ આશાબેનનો જે દેહાંત થયો એ લોકોના ગળે હજુ પણ ઉતરતું નથી। ઊંઝા મત વિસ્તારને તો ખાસ કરીને ન પૂરાય એવી ખોટ પડી છે, એમના પરિવારજનોને સમાજને પણ ન પૂરાય એવી ખોટ પડી છે। પ્રભુ એમના આત્માને પરમ શાંતિ આપે અને કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। ઉત્તર ગુજરાતનું સ્ત્રી સશક્તિકરણનું એક મહિલા સમાજની, અમારા ઉત્તર ગુજરાતની ખાસ કરીને ઊંઝાના ધારાસભ્ય જાગૃત મહિલા તરીકે આજે એમની ટૂંકી માંદગીમાં જેમનું નિધન થયું છે એનું ખૂબ દુઃખ છે। અને ખાસ કરીને જ્યારે અમારા 84 કડવા પાટીદાર સમાજના એક બહેન કે જે મહિલાઓને સતત જાગૃતિ રાખીને મહિલાઓને સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે એમની જે ભાવનાઓ હતી એની આજે ઊંડી ખરેખર ખોટ વર્તાય છે। આવા નાની ઉંમરમાં આટલી મોટી તાકાતથી એક આવી ધારાસભ્ય પદ સુધી પહોંચવું અને આટલી શિક્ષિત મહિલા આજે સમાજને મળવી એ ખરેખર અમારું સદભાગ્ય હતું કે અમને આવું નેતૃત્વ મળ્યું હતું, એની આજે ખોટ પડી છે। આ ખોટ ક્યારેય પૂરાય તેવું નથી, અમે એની લાગણી